हेलो फ्रेंड्स, वेलकम टू जीटीयू स्टडीज़। आजना लेक्चर में आपणे ऑपरेशन रिसर्च सब्जेक्ट में ट्रांसपोर्टेशन थियरी नामना चैप्टर में इंट्रोडक्शन नामनो टॉपिक जे छे स्टडी करशुं। बराबर, सौथी पहला तो आपणे जोशुं के ट्रांसपोर्टेशन थियरी छे शुं, ए प्रेक्टिकली कई रीते उपयोग में आवे छे अने एमां केवा प्रकारना जे न्यूमेरिकल छे पूछवामां आवे छे। बराबर, चलो तो आपणे विडियोनी शुरुआत करिए। सौथी पहला तो आ चैप्टरना જીટીયુના ઇમ્પોર્ટન્સની વાત કરીએ તો જીટીયુના ક્વેશ્ચન પેપરમાં 70 માર્કનો જે હોય છે એમાં આ ચેપ્ટરમાંથી 3 થી 7 માર્કની થિયરી પૂછાય છે અને નોર્મલી 7 થી 10 માર્કના ન્યુમેરિકલ આવે છે। બરાબર, એક 7 માર્કનો, એક નાનકડો 3 કે 4 માર્કનો આવે છે રેર કેસમાં। બરાબર, અને ઓવરઓલ જે વેઇટેજ છે એ લગભગ 10 થી 14 માર્કનો હોય છે। રાઈટ, સો ધીસ ઇઝ ધ વેઇટેજ ઓફ ધીસ ચેપ્ટર ઇન જીટીયુ એક્ઝામિનેશન। ટોપિક ઇન્ટ્રોડક્શન, હવે આજે ટ્રાન્સપોર્ટેશન થિયરીનો ટોપિક છે અને પ્રેક્ટિકલી સમજવા માટે આપણે એક સિચ્યુએશન લઈએ। બરાબર, સપોઝ તમે કોઈ એક બહુ મોટા બિઝનેસમેન છો, લાઈક ટાટા, અદાણી હોય, અંબાણી। બરાબર, અને તમારી પાસે એક કરતાં વધારે ઘણી બધી ફેક્ટરી છે જ્યાંથી તમે જે પ્રોડક્ટ જે છે બનાવીને સપ્લાય કરો છો અને પ્રોડક્ટને સ્ટોર કરવા માટે તમારી પાસે ઘણા બધા વેર હાઉસીસ છે, સ્ટોરેજ હાઉસીસ। બરાબર, જ્યાં તમે પ્રોડક્ટ જે છે એને સ્ટોર કરો છો, બરાબર, જ્યાં સુધી ઓર્ડર ન આવે ત્યાં સુધી। બરાબર, બહુ મોટા બિઝનેસમેન છો તમે। હવે અહીંયા આપણે જે એસ છે એને સપ્લાય અથવા તો સોર્સ માટે દર્શાવ્યો છે અને ડી છે એને ડેસ્ટિનેશન અથવા તો વેર હાઉસીસ જ્યાં આપણે વસ્તુ સ્ટોર કરવાની છે એને દર્શાવેલું છે। બરાબર, હવે આપણે કોઈ એરિયા લઈએ, સપોઝ આ ગુજરાતનો મેપ લઈએ આપણે। બરાબર, તો એમાં તમારા જે સપ્લાય છે, બરાબર, એ ક્યાં ક્યાં છે એ લોકેટ કરીએ। તમારી પાસે સપોઝ 2 સોર્સીસ છે અથવા તો 2 ફેક્ટરી છે જ્યાંથી તમે વસ્તુને સપ્લાય કરો છો। બરાબર, પહેલી ફેક્ટરી છે ક્યાંક અહીંયા ક્યાંક આવેલી છે આ લોકેશન પર। બરાબર, તમને ખ્યાલ હશે આ કયો જિલ્લો છે, ડોન્ટ વરી, ખ્યાલ ન હોય તો પણ ચાલશે। બરાબર, ઇટ ડઝન્ટ મેટર, આપણે ટ્રાન્સપોર્ટેશન થિયરી સમજવાની છે। તો ચાલો, પહેલું S1 જે છે આપણું સપ્લાય અથવા તો સોર્સ થઈ ગયો છે એ આ લોકેશન પર આવેલું છે। સેકન્ડ જે છે S2 એ આપણું બીજું જે છે સોર્સ છે અથવા તો સપ્લાય જે છે, બરાબર, એ આ લોકેશન પર આવેલું છે। તમારી પાસે ટોટલ 2 સપ્લાય છે। બરાબર, અને હવે ડેસ્ટિનેશનની વાત કરીએ, વેરહાઉસીસની વાત કરીએ, તો તમારી પાસે ટોટલ 3 વેરહાઉસ છે। બરાબર, વેરહાઉસ નંબર 1 છે જે D1 એ આ લોકેશન પર છે, D2 અને D3 છે એ આ બંને લોકેશન પર છે। તો તમે સમજી ગયા છો આપણે શું કરવાનું છે, તો કે જે સોર્સ જે તમારી ફેક્ટરી છે S1 અને S2 એમાં જે પ્રોડક્ટ બને છે એને D1, D2 અને D3માં જરૂરિયાત પ્રમાણે મોકલવાની છે। રાઈટ, આ આપણે મેપમાં સમજી લીધું। હવે જો આ જે વસ્તુ જે છે એને ફિગર ડ્રો કરીને થોડું વધારે સિમ્પલી સમજવું હોય તો આગળની સ્લાઇડ જોઈએ। બરાબર, ટોપિક ઇન્ટ્રોડક્શનમાં જવા આપણે આગળ જોઈએ, આપણી પાસે શું છે, તો કે S1 અને S2 2 સપ્લાય છે અથવા તો સોર્સ છે અને D1, D2 અને D3 3 જે છે એ ડેસ્ટિનેશન છે અથવા તો વેરહાઉસીસ છે। સપ્લાયમાંથી આપણે જે વસ્તુ છે એ ડેસ્ટિનેશનમાં પહોંચાડવાની છે। સપ્લાયની પણ કંઈક કેપેસિટી હશે, ડેસ્ટિનેશનની પણ કંઈક કેપેસિટી હશે। S1ની જે કેપેસિટી છે સપ્લાયની, બરાબર, પ્રોડક્શનની, એ છે 6 ટન, બરાબર, 6 ટનની કેપેસિટી છે। S2ની કેપેસિટી 9 ટનની છે। હવે તમારી ટોટલ જે પ્રોડક્શનની કેપેસિટી છે કેટલી થઈ, 15 ટન। બરાબર, આ જે છે પર વીક અથવા પર મંથ હોઈ શકે। એ જ રીતે ડેસ્ટિનેશનની વાત કરીએ તો D1ની કેપેસિટી છે 5 ટન છે, D2ની છે 6 ટન છે અને D3ની છે 4 ટન છે। 5 + 6 + 4 દેટ ઇઝ 15। બરાબર, તો તમારી સપ્લાયની કેપેસિટી પણ 15 ટન છે અને જે સ્ટોર કરવાની કેપેસિટી છે એ પણ 15 ટન છે। બરાબર, જેટલું તમે પ્રોડક્શન કરો છો એટલું જ તમે સ્ટોર પણ કરી શકો છો। બરાબર, અને એ બંને મેચ થવું જોઈએ। S1 S2ની જે કેપેસિટી છે એ D1 D2 D3ની ટોટલ કેપેસિટી સાથે મેચ થવી જોઈએ। બરાબર, એ આપણે આગળ જોઈશું। હવે સપોઝ મારે S1 નામના સોર્સમાંથી D1 નામના ડેસ્ટિનેશનમાં કોઈ પ્રોડક્ટ પહોંચાડવી છે તો એની જે પર ટનની પ્રાઇસ જે છે એ છે 8K, મતલબ 8000 રૂપીઝ છે। ફરીવાર બોલું છું, S1માંથી મારે 1 ટન વસ્તુ D1માં પહોંચાડવી છે તો એની પ્રાઇસ થશે 8000 રૂપીઝ। એ જ રીતે S1માંથી હું D2માં પહોંચાડું છું તો એની પ્રાઇસ થાય છે 11000 અને S1માંથી D3માં પહોંચાડું છું તો થાય છે 12000। બરાબર, આ એક એક્ઝામ્પલ છે, સપોઝ આવું છે। એ જ રીતે S2માંથી પણ ત્રણેય જગ્યાએ આપણે વસ્તુ પહોંચાડશું। S2માંથી જો D1માં પહોંચાડીએ તો એની પ્રાઇસ છે 14000 પર ટન, S2માંથી D2માં પહોંચાડીએ તો એની પ્રાઇસ છે 6000 પર ટન અને S2માંથી D3માં પહોંચાડીએ તો એની પ્રાઇસ છે 16000 પર ટન।
બરાબર. તો આ રીતના છે આપણી પાસે સિચ્યુએશન જે છે એ કંઈક આવી છે. હવે તમને સમજાઈ ગયું છે, એસ વન અને એસ ટુ બે ફેક્ટરી છે, સોર્સિસ છે જ્યાં પ્રોડક્શન થાય છે, બરાબર. બેની કેપેસિટી 6 અને 9 ટન છે, અને ડી વન ડી ટુ ડી થ્રી જે છે એ આપણા ડેસ્ટિનેશન છે, બરાબર. એની કેપેસિટી જે છે એ 5, 6 અને 4 ટન છે, બરાબર. તમારે એસ વન એસ ટુમાંથી અમુક વસ્તુ જે છે 15 ટન જે પ્રોડક્શન થાય છે એ ડી વન ડી ટુ અને ડી થ્રીમાં પહોંચાડવાનું છે, અને ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ જે છે એ અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે તમને આપેલી છે, બરાબર છે. હવે આ જ માહિતીને જો મારે ટેબ્યુલર ફોર્મમાં લખ્યું હોય તો એ તમારો ક્વેશ્ચન થઈ જશે. ક્વેશ્ચનમાં કંઈક આવું દર્શાવ્યું હોય છે, બરાબર. પુટ ઇટ ઇન ટુ ટેબલ. હવે ટેબલમાં મેં સૌથી પહેલાં શું લખ્યું છે, સોર્સિસ લખ્યા છે એસ વન અને એસ ટુ, ડેસ્ટિનેશન લખ્યા છે ડી વન ડી ટુ ને ડી થ્રી. એસ વનની કેપેસિટી આપણે કેટલી હતી, તો કે એ હતી 6 ટન જે મેં સાઈડમાં લખેલી છે, બરાબર. એસ ટુની કેપેસિટી છે 9 ટન જે મેં લખેલી છે સાઈડમાં. એ જ રીતે ડી વન ડી ટુ અને ડી થ્રીની કેપેસિટી આપણે જે હતી 5 ટન 6 ટન અને 4 ટન એ મેં લખી નાખી છે, બરાબર છે. હવે આ ટેબલમાં વચ્ચેના જે 6 ખાના વધે છે એમાં શું લખવાનું છે, તો કે જે પહેલું ખાનું છે એસ વન અને ડી વન ક્રોસ કરે છે ત્યાં શું લખવાનું, તો કે ત્યાં એસ વનમાંથી ડી વનમાં પહોંચાડવાની જે કોસ્ટ હતી, બરાબર, એ જો અહીંયા મેં પહેલા ખાનામાં 8000 લખેલું છે, બરાબર, તો એ એસ વનમાંથી ડી વનમાં પહોંચાડવાની કોસ્ટ છે. બીજા ખાનામાં 11000, તો એ એસ ટુમાંથી ડી ટુમાં પહોંચાડવાની 1 ટનની કોસ્ટ છે. એ જ રીતે ડી થ્રીમાં છે 12000, બરાબર. હવે આપણે એસ ટુમાંથી ડી વનમાં પહોંચાડવું હોય, એસ ટુમાંથી ડી ટુમાં પહોંચાડવું હોય, કે એસ ટુમાંથી ડી થ્રીમાં પહોંચાડવું હોય, તો એની પણ કંઈક કોસ્ટ હશે, તો કે 14000, 6000 અને 16000 છે, બરાબર. તો આ રીતના આપણું ટેબલ બને છે. આઈ થિંક આ સિચ્યુએશનને ધ્યાનમાં લો તો હવે તમને ટેબલ છે ખૂબ સરસ રીતે સમજાઈ ગયું હશે, બરાબર છે. હવે ચાલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ ઇઝ વોટ ટુ ફાઇન્ડ. આપણે ટેબલમાં શું હોય છે એનો મિનિંગ શું થાય છે, ક્વેશ્ચનમાં શું આપેલું હોય છે એ તો જોઈ લીધું, સમજી લીધું, બટ હવે આપણે ફાઇન્ડ શું કરવાનું હોય છે, આન્સર શું લાવવાનો હોય છે એ જોઈએ, બરાબર. એ સમજવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, બરાબર, કે પ્રોબેબલ સોલ્યુશન કંઈક આવું હોઈ શકે. સો પ્રોબેબલ સોલ્યુશન, બરાબર, આ જે છે તમારો ક્વેશ્ચન મેં લખેલો છે. પ્રોબેબલ સોલ્યુશનમાં સૌથી પહેલાં તો જો અહીંયા એસ વન અને ડી વનનું જે ખાનું છે, એસ વન રો અને ડી વન ત્યાં હું લખું છું 1 ટન, બરાબર. મતલબ એસ વનમાંથી ડી વનમાં 1 ટન જે છે સપ્લાય થશે, બરાબર. એ જ રીતે એસ વનમાંથી ડી ટુ અને ડી થ્રીમાં કેટલી સપ્લાય થશે, ઓકે, એસ વનમાંથી ડી ટુમાં 3 ટન અને એસ વનમાંથી ડી થ્રીમાં છે એ 2 ટન. તો ટોટલ એસ વનનું સપ્લાય કેટલું થઈ ગયું, 1 + 3 + 2, દેટ ઇઝ 6 ટન. તો આ રીતના જે છે એ એસ વનમાંથી આપણે ડી વન ડી ટુ ડી થ્રીમાં સપ્લાય કરવાનું છે. હવે ડી વનની વાત કરીએ, બરાબર, એસ ટુમાંથી ડી વનમાં કેટલું સપ્લાય થશે, બરાબર. તો તમે જુઓ છો તો ડી વનની કેપેસિટી છે 5 ટનની છે, 1 ટન તો એસ વનમાંથી સપ્લાય થઈ ગયું છે, તો બાકીનું કેટલું વધ્યું, 4 ટન, તો એ એસ ટુમાંથી થશે. સો એસ ટુમાંથી ડી વનમાં 4 ટન જે પ્રોડક્ટ જે છે એ સપ્લાય થશે. એ જ રીતે એસ ટુમાંથી ડી ટુ અને ડી થ્રીમાં કેટલું સપ્લાય થશે, 3 ટન અને 2 ટન, બરાબર. તો હવે તમે જોઈ શકો છો, સમજી શકો છો કે આપણી આ જે ટોટલ કેપેસિટી છે એસ વનની અને એસ ટુની 6 ટન અને 9 ટન એ સેટિસ્ફાય થાય છે. એ જ રીતે ડી વન ડી ટુ અને ડી થ્રીની કેપેસિટી છે 5 ટન 6 ટન અને 4 ટન એ પણ સેટિસ્ફાય થાય છે. તો આ એક પ્રોબેબલ સોલ્યુશન છે, ફાઇનલ સોલ્યુશન નથી, બરાબર. ફાઇનલ સોલ્યુશન આપણે એવું લાવવાનું છે જેમાં આ બધી જે પેલી જે લિમિટ છે એ પણ સેટિસ્ફાય થતી હોય, અને સાથે સાથે જે ઓવરઓલ કોસ્ટ આવે છે એ પણ મિનિમમ હોય. જેટલી પોસિબિલિટી હોય ને એ બધામાંથી મિનિમમ કોસ્ટવાળી પોસિબિલિટી છે એ તમારો આન્સર છે, એ આપણે ફાઇન્ડ કરવાની છે, બરાબર. સો ધેટ વિલ બી ધ સોલ્યુશન ઓફ ધીસ કાઇન્ડ ઓફ પ્રોબ્લમ, રાઈટ. હવે ટ્રાન્સપોર્ટેશન થિયરી શું છે, એમાં કઈ રીતના ક્વેશ્ચન હોઈ શકે છે એ પ્રેક્ટિકલી જોયા પછી આપણે એ જોઈએ કે આ ટ્રાન્સપોર્ટેશન થિયરી જે ડેવલપ થઈ છે એમાં કયા કયા એઝમ્પશન લેવામાં આવ્યા છે, બરાબર. અમુક વસ્તુ આપણે એઝ્યુમ કરી છે એ જોઈ લઈએ. એઝમ્પશન ઘણીવાર તમને એક્ઝામમાં પૂછી પણ શકે છે 3 માર્કમાં, બરાબર, અથવા ન પૂછે તો પણ ક્વેશ્ચન સમજવા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર, આ કામનું છે. ચલો જોઈએ, 5 એઝમ્પશન છે. તો ફર્સ્ટ વન ઇઝ ટોટલ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિમાન્ડ, બરાબર. તમે જેટલું પ્રોડક્શન કરો છો એટલું જ તમે વેરહાઉસીસમાં સ્ટોર કરી શકો છો, એટલે સપ્લાય અને ડિમાન્ડ છે હંમેશા સરખા હોય છે, એવું આપણે અહીંયા એઝ્યુમ કરેલું છે, બરાબર. જો કદાચ તમને ક્વેશ્ચન આપ્યો એમાં સપ્લાય અને ડિમાન્ડ જે છે એ બેલેન્સ ન થતા હોય તો આપણે એને બેલેન્સ કરવા પડે છે, કઈ રીતે એ પછી આપણે આગળ ન્યુમેરિકલમાં જોશું. સેકન્ડ થિંગ ઇઝ
આઇટમ કેન બી ટ્રાન્સપોર્ટેડ ફ્રોમ ઓલ સોર્સિસ ટુ ઓલ ડેસ્ટિનેશન. તમારી પાસે જેટલા સપ્લાય હાઉસીસ હોય અથવા તો જેટલા સોર્સિસ હોય એ બધે બધામાંથી તમે બધે બધા ડેસ્ટિનેશનમાં જઈ શકો છો. મતલબ કે S1માંથી પણ આપણે D1, D2, D3 જઈ શકીએ છીએ, S2માંથી પણ D1, D2, D3 જઈ શકીએ છીએ. એવું નથી કે અમુક સોર્સિસમાંથી અમુક ડેસ્ટિનેશનમાં વસ્તુ પહોંચાડી જ ના શકાય, બરાબર? એવું આપણે અહીંયા એઝ્યુમ કર્યું છે. પ્રેક્ટિકલી ઘણીવાર એવું હોઈ શકે કે અમુક સોર્સમાંથી અમુક ડેસ્ટિનેશનમાં વસ્તુ ના જઈ શકે, બટ આપણે અહીંયા એવું એઝ્યુમ કરી લીધું છે કે જેટલા તમારી પાસે સોર્સ છે બધામાંથી બધા ડેસ્ટિનેશનમાં વસ્તુ જે છે એ પહોંચી શકશે. ત્રીજું જે એઝમ્પશન છે એ છે ધ યુનિટ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ફ્રોમ ઓલ સોર્સિસ ટુ ઓલ ડેસ્ટિનેશન ઇઝ સર્ટેનલી એન્ડ પ્રિસાઇઝલી નોન, બરાબર? તમારી પાસે જેટલા સોર્સ છે અને જેટલા ડેસ્ટિનેશન છે, બરાબર, એમાં એક સોર્સમાંથી બીજા ડેસ્ટિનેશનમાં પહોંચાડવાની જે કોસ્ટ છે એ તમને પહેલેથી સર્ટેનલી અને પ્રિસાઇઝલી ચોક્કસ રીતે છે ખબર છે, એવું આપણે અહીંયા એઝ્યુમ કર્યું છે, ખબર હોવી જ જોઈએ, બરાબર? નેક્સ્ટ ઇઝ ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો ચોથો પોઈન્ટ છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ નંબર ઓફ યુનિટ. મતલબ એક ટન પહોંચાડવાની કોસ્ટ જે છે એ 11,000 હોય તો બે ટનની કોસ્ટ છે એ 22,000 થાય, ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન કરવાનું, બરાબર? તમને યુનિટ કોસ્ટ જ આપેલી હશે એક્ઝામમાં અથવા ટેબલમાં. તમારે જે છે એવું સમજવાનું છે કે આ એક જે પ્રોડક્ટ છે અથવા તો એક યુનિટ છે એની કોસ્ટ આટલી થાય છે, તો બે હોય તો એનાથી ડબલ થાય, ત્રણ હોય તો ત્રણ ગણી થાય, પાંચ હોય તો પાંચ ગણી થાય. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ નંબર ઓફ યુનિટ્સ, બરાબર છે? અને છેલ્લું છે એ છે ધ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ મિનિમાઇઝ ઓવરઓલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, બરાબર? ઓબ્જેક્ટિવ ફંક્શન એવું ક્યાંક સાંભળ્યું હશે ને, બરાબર? આપણે આ જે આખો ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ છે એનો આપણો હેતુ શું છે, બરાબર? આપણો એમ શું છે કે ટ્રાન્સપોર્ટેશનની ઓવરઓલ કોસ્ટ જે છે એ મિનિમાઇઝ કરવી, બરાબર? તો આજે પાંચ જે છે આપણા એઝમ્પશન છે ટ્રાન્સપોર્ટેશન થિયરીના, બરાબર? ચાલો હવે આપણે આગળ વધીએ. ચાલો નેક્સ્ટ જે છે એ છે ટ્રાન્સપોર્ટેશન ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ લિનિયર પ્રોગ્રામિંગ, બરાબર? આ ઘણી વખત તમને એક્ઝામમાં પણ પૂછી શકે છે કે એક્સપ્લેન ટ્રાન્સપોર્ટેશન ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ લિનિયર પ્રોગ્રામિંગ, બરાબર? કઈ રીતે છે, શું કામ છે, આપણે જોઈએ. હવે આપણે સૌથી પહેલા જે પહેલી સિચ્યુએશન પ્રોબ્લેમને સમજવા માટે જોઈએ તે યાદ કરીએ, કંઈક આ રીતની હતી, બરાબર? હવે તમે વિચારો તો તમે ટ્રાન્સપોર્ટેશન થિયરીનો યુઝ ન કરો તો આપણે જે અગાઉ ચેપ્ટર શીખ્યા છીએ લિનિયર પ્રોગ્રામિંગ એનો યુઝ કરીને પણ આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ, બરાબર? તમારા માટે જે છે એ S1માંથી D1માં કેટલી પ્રોડક્ટ જશે, S1માંથી D2માં કેટલી જશે, S1માંથી D3માં કેટલી જશે, એ જ રીતે S2માંથી D1માં, S2માંથી D2માં અને S2માંથી D3માં કેટલી પ્રોડક્ટ જશે એ બધા વેરિયેબલ હોઈ શકે. ટોટલ જે છે એ S1માંથી 3 અને S2માંથી 3 એ રીતના 6 વેરિયેબલ થશે તમારા માટે, બરાબર? ડિસિઝન વેરિયેબલ X1, X2, X3, X4, X5, X6, બરાબર? અને એના પરથી તમારે જે છે ટોટલ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેટલી આવે એનું એક ઓબ્જેક્ટિવ ફંક્શન બનાવવું પડે, બરાબર? ઝેડ ઇઝ ઇક્વલ ટુ, એ તમે થોડી મહેનત કરીને વિચારી શકો કે ટોટલ ખર્ચો એ તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન થાય જે તમારે મિનિમાઇઝ કરવાનું છે. એ કઈ રીતે મળે એ તમને હું હોમવર્કમાં આપું છું, એક હિન્ટ આપી દઉં છું કઈ રીતે ફાઇન્ડ કરવું, તમે જાતે ટ્રાય કરજો, બરાબર? આનું ટ્રાન્સપોર્ટેશન મોડેલ બનાવવાની બહુ ઇઝીલી થઈ જશે. સપોઝ S1માંથી હું એક ટન પ્રોડક્ટ D1માં પહોંચાડું છું તો કેટલો ખર્ચો થાય છે, તો કે 8,000. તો S1માંથી હું X1 જેટલી વસ્તુ D1માં પહોંચાડું તો કેટલો થાય, તો કે 8,000 ઇન્ટુ X1. એ જ રીતે S1માંથી D2માં હું પહોંચાડું છું X2 વસ્તુ, ખર્ચો છે 11,000, તો 11,000 મલ્ટીપ્લાય બાય X2. આ રીતના તમારી જે X1, X2 અપ ટુ X6 વાળી જે છે એ એક ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ મળશે, બરાબર તમને? અને છેલ્લે આવે છે કન્સ્ટ્રેન. કન્સ્ટ્રેન શું છે, તો કે S1ની લિમિટ છે એ 6 ટનની છે, S2ની છે એ 9 ટનની છે, એ રીતે D1, D2 અને D3ની 5, 6 અને 4 ટનની લિમિટ છે. હવે S1માંથી કેટલું સપ્લાય થશે, તો કે X1, X2 અને X3ના સરવાળા જેટલું. તો પહેલું આપણું કન્સ્ટ્રેન્ટ આવી ગયું કે X1, X2 અને X3નો સરવાળો છે એ 6 ટનથી વધવો જોઈએ નહીં, બરાબર? એ જ રીતે S2ની લિમિટ મળશે, D1, D2 અને D3ની લિમિટ તમને મળી જશે. થોડુંક ટ્રાય કરજો, બહુ જ ઇઝી છે, બરાબર? તમારે લોકોએ મને કમેન્ટમાં કહેવાનું છે કે તમને આ મળે છે કે નથી મળતું. અધરવાઇઝ આ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે એટલે હું આની એક PDF ફાઇલ પણ તમને આપીશ, બટ આઈ વોન્ટ કે તમે લોકો જાતે સોલ્વ કરો, બરાબર? તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, તમે જાતે જે આનું જે લિનિયર પ્રોગ્રામિંગનું મોડેલ છે એ બનાવવાની ટ્રાય કરો, બરાબર? એ બેટર રહેશે. ચાલો, સો તમને ખ્યાલ આવી ગયો છે આપણે જે ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ ભણીએ છીએ
એક જાતનો લિનિયર પ્રોગ્રામિંગનો જ પ્રોબ્લેમ છે, બટ સ્પેશિયલ કેસ એટલા માટે કે એમાં બધું ટ્રાન્સપોર્ટેશનને લગતું જ આવે છે. અને લિનિયર પ્રોગ્રામિંગની આપણે જે મેથડ છે, સિમ્પ્લેક્સ મેથડ, ગ્રાફિકલ મેથડ, બરાબર, એ બધાથી સોલ્વ કરીએ, એના કરતાં ટ્રાન્સપોર્ટેશન માટેની સ્પેશિયલ મેથડ ડિફાઇન થયેલી છે પર્ટિક્યુલર, એનાથી સોલ્વ કરીએ તો ઘણું ઇઝી અને ઘણું શોર્ટમાં પતી જાય છે. એટલે આ ટાઈપના જે ન્યુમેરિકલ હોય છે એને સોલ્વ કરવા આપણે સિમ્પ્લેક્સ મેથડમાં નથી જતા, એક પર્ટિક્યુલર મેથડ ડેવલપ કરી છે, બરાબર, એનાથી સોલ્વ કરીએ છીએ. એટલે આને અલગ નામ આપી દીધું કે ભાઈ આ રીતના પ્રોબ્લેમ હોય તો એને કહેવાય છે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, રાઈટ. સો લિનિયર પ્રોગ્રામિંગનો એક સ્પેશિયલ પાર્ટ છે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, બરાબર, અને એને સોલ્વ કરવા માટેની સ્પેશિયલ મેથડ છે. અધરવાઇઝ એ સિમ્પ્લેક્સ મેથડની જેમ રજૂ પણ કરી શકાય, સોલ્વ પણ કરી શકાય, રાઈટ. ચાલો આગળ વધીએ. અસાઇનમેન્ટ ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ ટ્રાન્સપોર્ટેશન. નોટ ડાઉન કરજો, આ જે એક્ઝામમાં છે ખાસ પૂછાય છે, વારંવાર પૂછાય છે. એક્સપ્લેન કરો, સમજાવો કે અસાઇનમેન્ટ થિયરી છે ટ્રાન્સપોર્ટેશન થિયરીનો એક સ્પેશિયલ કેસ શા માટે કહી શકાય. જેમ જોયું હતું કે લિનિયર પ્રોગ્રામિંગનું જનરલ મોડેલ છે એમાંનો એક સ્પેશિયલ કેસ તરીકે ટ્રાન્સપોર્ટેશન મોડેલ લઈ શકાય. તો ટ્રાન્સપોર્ટેશન થિયરી જે છે એનું જનરલ મોડેલ છે એમાંનો એક સ્પેશિયલ કેસ જે છે એ અસાઇનમેન્ટ થિયરી લઈ શકાય, બરાબર. એ સમજવા માટે આપણે તો પહેલાં જે ટ્રાન્સપોર્ટેશન થિયરી જે છે એ શું છે એમાં આપણે કઈ રીતે સોલ્વ કરીએ જરા રિકોલ કરી લઈએ. જો અહીંયા આપણી પાસે S1 જે છે અને S2 જે છે એ સોર્સ છે, D1, D2, D3 છે એ ડેસ્ટિનેશન છે. S1 S2ની લિમિટ જે છે 6 અને 9, ટોટલ 15 છે. D1 D2 D3ની જે લિમિટ છે એ 5, 6 અને 4, ટોટલ 15 છે. આપણે શું કરવાનું છે તો કે S1માંથી અમુક પ્રોડક્ટ D1માં, અમુક D2માં, અમુક D3માં સેન્ડ કરવાની છે, બરાબર. S2માંથી અમુક પ્રોડક્ટ D1માં, અમુક D2માં, અમુક D3માં સેન્ડ કરવાની છે. કઈ રીતે? તો કે એમાં S1 અને S2ની જે લિમિટ છે 6 અને 9 એ સેટિસ્ફાઈ થઈ જવી જોઈએ. D1 D2 D3ની જે લિમિટ છે 5, 6 અને 4 એ સેટિસ્ફાઈ થઈ જવી જોઈએ. અને જે ઓવરઓલ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આવે છે, કોસ્ટ આવે છે, મિનિમમ થવો જોઈએ, બરાબર. આ રીતનો આપણો ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ હોય છે. મતલબ S1માંથી હું D1માં, એક એક્ઝામ્પલ તરીકે સપોઝ 2 ટન પ્રોડક્ટ મોકલું છું, S1માંથી D2માં જે છે હું 3 ટન પ્રોડક્ટ મોકલું છું, અને S1માંથી D3માં છે 1 ટન પ્રોડક્ટ મોકલું, તો મારી જે છે S1ની જે લિમિટ જે છે એ 2, 3 અને 1 એમ ટોટલ 6 ટનની જે લિમિટ છે એ સેટિસ્ફાઈ થાય છે. એમ મારે પાંચે પાંચ વસ્તુની, S1 S2 અને D1 D2 D3 પાંચે પાંચની જે છે એ લિમિટ જે છે એ મારે સેટિસ્ફાઈ કરવાની હોય છે ટ્રાન્સપોર્ટેશનના પ્રોબ્લેમમાં, બરાબર. આ થઈ ટ્રાન્સપોર્ટેશનની વાત. હવે અસાઇનમેન્ટમાં શું હોય છે તો કે અહીંયા જે S1 જે છે એની લિમિટ જે 6 ટન આપેલી છે એમાંથી હું એના ઉપર ચોકડી મારીને એ લિમિટ જો 1 ટનની કરી નાખું, બરાબર. એક કેસ લઈએ તો મારે S1માં શું કરવાનું હોય, 1 ટન છે કાં તો D1ને આપવાનો, કાં તો D2ને આપવાનો, કાં તો D3ને આપવાનો. એવું જ હું ST માં કરું છું, 9 ટનની જગ્યાએ, સોરી S2માં કરું છું, 9 ટનની જગ્યાએ 1 ટન. તો 1 ટન છે એ કાં હું D1માં આપું, કાં D2માં આપું, કાં D3માં આપું. એ જ રીતે ડેસ્ટિનેશનની લિમિટ પણ આપણે ક્રોસ કરીને બધી 1 ટન કરી નાખીએ છીએ, બરાબર. 1 ટન 1 ટન 1 ટન. તો હવે તમે જુઓ તો આ જે પ્રોબ્લેમ છે એ અસાઇનમેન્ટને લગતો થઈ ગયો, બરાબર. આપણી પાસે S1 ને S2 જે છે એ જોબ ને વર્કરવાળો પ્રોબ્લેમ યાદ કરો તો ખ્યાલ આવશે, બરાબર. અહીંયા S1 અને S2 જે છે બેમાંથી 1 1 ટન સપ્લાય થાય છે, અને D1 D2 D3 જે છે એ ત્રણેયમાં 1 1 ટનની રિક્વાયરમેન્ટ છે, બરાબર. આ પ્રોબ્લેમ જે છે બેલેન્સ નથી, અત્યારે અનબેલેન્સ છે, બટ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ. આ જે છે એ અસાઇનમેન્ટનો પ્રોબ્લેમ થઈ ગયો, બરાબર. સોર્સ અને ડેસ્ટિનેશનની બધી જ લિમિટ જે છે આપણે 1 કરી નાખીએ, 1, તો જે પ્રોબ્લેમ બને છે એ ઓટોમેટિક અસાઇનમેન્ટ થિયરીનો પ્રોબ્લેમ બની જાય છે, રાઈટ. તો આપણે એવું કહી શકીએ કે ટ્રાન્સપોર્ટેશનના જે જનરલ પ્રોબ્લેમ હોય છે એમાંનો એક સ્પેશિયલ કેસ તરીકે આપણે અસાઇનમેન્ટનો પ્રોબ્લેમ લઈ શકીએ છીએ, રાઈટ. એન્ડ ધેટ ઇઝ ધ પ્રૂફ ઓફ ધી સ્ટેટમેન્ટ ધેટ અસાઇનમેન્ટ ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ ટ્રાન્સપોર્ટેશન, બરાબર. ખ્યાલ આવી ગયો? જો ન સમજાય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, બરાબર. ફરીવાર આપણે આ PPTમાં શું જોયું, સૌથી પહેલાં તો એક પ્રેક્ટિકલ કેસ લઈને ટ્રાન્સપોર્ટેશનનો ઇન્ટ્રોડક્શન જોયું, બરાબર. એના પછી એને ટેબ્યુલર ફોર્મમાં કઈ રીતે ગોઠવી શકાય એ જોયું. એના પછી 5 એઝમ્પશન જોયા ટ્રાન્સપોર્ટેશનના, બરાબર. અને એના પછી આ 2 સ્ટેટમેન્ટ આપણે પ્રૂવ કર્યા કે ટ્રાન્સપોર્ટેશન ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ લિનિયર પ્રોગ્રામિંગ એન્ડ અસાઇનમેન્ટ ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ ટ્રાન્સપોર્ટેશન, રાઈટ. તો આજના વિડીયોમાં આપણે આટલી વસ્તુ જોયેલી છે, બરાબર.
આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે, પસંદ આવ્યો હશે, સમજાણો હશે બરાબર. જો વિડીયો તમને સમજાય તો આ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી એ પણ જે આ વિડીયો જે છે એનો લાભ લઈ શકે બરાબર. બીજા કાંઈ ડાઉટ હોય તો તમે દરેક વખતની જેમ કમેન્ટમાં મેન્શન કરી શકો છો, હું આન્સર આપીશ. છેલ્લે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.